રસ્તો છે તપ્ત કુંડ, મતલબ ગરમ પાણી ના કુંડ છે ને, ત્યાં જઈએ. ચલો ઈ સાઈડ જાય ગરમ કુંડ. અત્યારે હું ગરમ કુંડે આવ્યો છે, અને આ ગરમ પાણી તો જો ભાઈ આવી ઘોષ ને તો મતલબ એટલી તાપ લાગે છે, હદ ભારી યાર. અત્યારનું વેધર તો જો કેમ છે, બાકી આ પહાડ સામે દેખાતો છે થોડો, કેવો દેખાણો છે પહાડ દેખાય તમને નેટવર્કનો ખૂટા? હજી પણ આવ્યા નથી બરાબર, અને સવારના અત્યારે 10 વાગી ગયા ભાઈ, આખી રાત તો હોય ગઈ બરાબર, આખી રાત નેટવર્કની વેઇટ કરો, નેટવર્ક જ નહીં આવ્યું. અત્યારે 10 વાગી ગયા હજી પણ નથી આવ્યું. આખી રાત વરસાદ થયો ને પ્રિતમ ભાઈ કહેતા, આખી રાત વરસાદ થયો ને તો આગળ લેન્ડસ્લાઇડ થયું લાગે, તો લેન્ડસ્લાઇડને લીધે પાવર પણ વહી ગયો, આખી રાત હોય લાઇટ જ નથી આવી, અને નેટવર્ક પણ નથી આવતું, એક જ લાઇન છે બધી, એમ કે એક લાઇન જ છે આ નેટવર્કની પાવરની બેની, તો આખી રાત જનરેટરથી કાઢી. આ લોકોને વાંધો ન જનરેટર હોય એટલે, બટ કાઢવી તો ખરી ને. અત્યારે જો અત્યારનું વેધર આવું છે, પાછળની સાઈડ બહુ મસ્ત છે, પાછળની સાઈડ હોટલ લીધું છે હું, અને હું બ્લોગ બી જ અપલોડ નથી થયો, કંઈ થાય તો કોને ખબર યાર, આજ નીકળવાનું પણ હતું યાર, બ્લોગ અપલોડ થઈ જાય તો કેટલા ઇન્સ્ટાગ્રામમાં જે રિપ્લાય દેવાના બાકી હતા. ચલો વેધર સામે એકદમ મસ્ત થતું ના યાર. હમણાં તો ગુડ મોર્નિંગ કહેતા જ ભૂલી જાઉં, તો પહેલાં તો ગુડ મોર્નિંગ કહી દઉં. ગુડ મોર્નિંગ મારું ગુજરાત, કેમ છો? મજામાં. આઈ હોપ બધા ઘરે એકદમ મસ્ત તગડા ફાઇન ફિટ એન્ડ જોરદાર છે. તો અત્યારે હું બદ્રીનાથમાં છે, અને અત્યારે નીકળવાનો હતો હું યમનોત્રી ગંગોત્રી સાઈડ, બટ પ્રીતમભાઈ છે કે કહી શકે એક મંદિર છે અહીં બાજુમાં, ત્યાં જઈ આવીએ આપણે, પછી નીકળજો દર્શન જવું એના, ઓકે વાંધો નહીં. અત્યારે હું મંદિર સાઈડ આવ્યો છું દર્શન કરવા માટે, આજ કંઈક કામ નહોતું, તો મતલબ આજે વરસાદ ચાલુ છે અને લેન્ડસ્લાઇડ આગળ થયેલી છે, એટલે આગળ ન જવું મારા માટે સારું છે, અને સામે પાછું મંદિર એકવાર દર્શન કરવા આવ્યું. દેખાય મંદિર, દર્શન કરીએ અને થોડી વાર ત્યાં પણ બેઠું છે, પછી નીકળશું આગળ. તો ભાઈ ચલો મંદિરે જઈએ આપણે દર્શન કરીએ. ઓ ભાઈ એટલું બધું પાણી તો જો વધી ગયું, ગજબ પાણી વધી ગયું, ઉપર વરસાદ છે ને એટલા માટે યાર, હદ બારું. અને હું અત્યારે જાઉં છું ગરમ પાણી, જો અત્યારે બધા ગરમ કુંડમાં આવી છે, ત્યાં જવું છે મારે જોવા, તો ચલો બધી ત્યાં જઈએ સાથે. રસ્તો છે તપ્ત કુંડ, મતલબ ગરમ પાણી ના કુંડ છે ને, ત્યાં જઈએ. તો ચલો ઈ સાઈડ જાય ગરમ કુંડ. અત્યારે હું ગરમ કુંડ સાઈડ જાઉં છું, ગરમ પાણી તો જો ભાઈ આવી ઘોષ ને તો મતલબ એટલી તાપ લાગે છે, હદ ભારી યાર. વરસાદ માણા જેવો હોય તો માણસ ની હાલત શું થાય, મતલબ નાય જ છે બધી. વાહ અહીંયા ઠંડી લાગે છે, નાયા ગરમ, એથી ગરમ કુંડ ભાઈ સાહેબ. આ બીજો પણ એક કુંડ છે, અને બાજુમાં જો ગ્લેશિયર નદી રહી છે, આ એકદમ ગરમ કુંડ બીજો, પેલી સાઈડ પણ છે બધી નાઈ છે જો, અહીંયા બાજુમાં જો. આપણું તો કામ નથી નાવું, આપણે તો ઠંડા પાણી વાળા નાવાવાળા છે, ગરમ પાણી બહુ છે બધી, એમ કેસ તો ગરમ પાણીથી તો નાવાની મારી ઈચ્છા છે જ નહીં. હવે પણ યાર આ રહસ્ય છે ભાઈ, જોરદાર જો એકલું ગરમ પાણી. અત્યારે મંદિરે આવ્યો છું દર્શન કરવા માટે, જો કેટલું મસ્ત, અત્યારે કોઈ નથી યાર, જો ફોટા પડવા પણ પડી જાય તો થોડાક હું ફોટા પાડી લો, અને પછી હોટેલ વયો જાઉં સીધો. તો અત્યારે જો અહીંયા વેધર, સામે વાહણ પહાડ અને એકદમ સામે નદી, તો ચલો બેક ફોટા પાડી લઈએ. નહીં મંદિરની અંદર મસ્ત દર્શન થઈ ગયા છે, અને હું અહીંથી નીકળું છું બરાબર, અહીંથી નીચે ઉતરવાનો રસ્તો છે. મસ્ત દર્શન થઈ ગયા ફરી વાર, આ મંદિર છે તો સાઈડમાં જ કેવું લાગે, તો સાઈડના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે ફરી વાર આવ્યો હતો, બધીને વિડીયો કોલ કરવાનો હતો ને, એટલા માટે ફરી વાર અહીંયા આવ્યો હતો, અને અહીંથી હવે પાછો નીચે જાઉં. હાલતો હાલતો ભાઈ, અત્યારે ઇવનિંગ 4 વાગી ગયા છે. અત્યારે આવ્યો છું હું જમવા માટે, ભૂખ લાગી ગઈ એટલે તો ગયો રેસ્ટોરન્ટમાં સીધો. પ્રીતમભાઈ કંઈક કામ કરતા લાગે તો વાંધો નહીં, હું જમી લઉં, તમે આરામથી કામ કરો. તો જોઈ લે અત્યારનું વેધર અહીંનું, ભાઈ વરસાદ રોકાતો જ નથી, અને પાછો લેન્ડસ્લાઇડ ચાલુ છે ને, એટલા માટે રોકાઈ ગયો હું અહીંયા. સામેનું પણ વેધર બહુ મસ્ત છે, તો કંઈ નહીં જમવાનું આવે છે, જમી લે આરામથી. અત્યારનું વેધર તો જો કેમ છે, બાકી આ પહાડ સામે દેખાતો છે થોડો, કેવો દેખાણો છે પહાડ, બાકી આ સામેનું વેધર છે. ઓ વાવ કેટલું મસ્ત છે નહીં. અત્યારે ઇવનિંગને કેટલા વાગ્યા છે, 7:23 થઈ ગયું ભાઈ, એમને અત્યારે હજી વરસાદ માંડવાનું રોકાણો હતો, ત્યારે હું ક્યાંય ઘડીક બહાર નીકળ્યા, બાકી વરસાદ રોકાતો જ નતો યાર. હા મસ્ત પ્યારો પ્યારો નજારો થઈ ગયા આજ તો, એટલે બહુ મસ્ત. તો ભાઈ અત્યારે હું અને પ્રીતમભાઈ ફરી વાર જાય છે દર્શન કરવા માટે. પ્રીતમભાઈ છત્રી લઈને ચાલે છે મારી સાથે, વરસાદ સ્ટાર્ટ છે ને, મને પણ આજે છત્રી પકડાઈ દીધી કે આ પકડ છત્રી.
એક ફોન પડી જાય. હા, આ રસ્તા ઉપરથી જાય છે બરાબર, અને આડી નીચે ઉતરતા જ મંદિર છે. હા, લેન્ડસ્લાઇડ થઈ છે પાછળ, અને વરસાદ આજ તો ચાલુ જ રહ્યો આખો દિવસ, ધીમે ચાલુ રહ્યો ને બંધ થયો ને ચાલુ રહ્યો ને. ના ભાઈ, આજ તો નેટવર્કે જો હેરાન કર્યા ને, બસ આજ ન થવું જોઈએ ભગવાનની દયાથી. આખી રાત નેટવર્ક હોય ગયા, ચાહે ભૂગવા જાય. હા સાહેબ, ચલો મંદિરે જઈને સીધા બધી દર્શન જ કરાવું. અત્યારે હું આ એક આશ્રમ છે ન્યાય આવ્યો હતો, જે આપણા ગીર સોમનાથના એક સ્વામી હતા જે અહીંયા આવેલા હતા, મતલબ 2-3 મહિના થયા હતા. તો મને વાત કરી હતી કે મને મળવું હતું એમને, તો હું ગયો હતો સ્પેશિયલ મળવા. અત્યારે અત્યાર સુધી કમસે કમ 2 કલાક સુધી બદ્રીનાથના મતલબ મંદિરે દર્શન કરીને સીધો અહીંયા જઈ ગયો હતો. તો કમસે કમ 2 કલાક સુધી હું ત્યાં બેઠો, એમને નાતું ભોજન પણ ગ્રહણ કર્યું, ખાધું મસ્ત કેટલું બધી. ને અત્યારે જાઉં છું, અમને એ સાસણગીરના છે, ખુદનો આશ્રમ છે સાસણગીરમાં, તો ત્યાં પણ ઇન્વાઇટ કર્યો. તો જોઈએ હવે જે ટાઈમ હશે તે જરૂર જશું આપણે અમને દર્શન કરવા. તો અત્યારે હું જાઉં છું હોટલ સાઈડ, હોટલ સાઈડ જઈએ ભાઈ, અને પાછું ત્યાં જમીએ. કેમ કે અત્યારે ખાલી પ્રસાદી જ એમને હાથની લીધી હતી, પૂરી ને સબ્જી ને બધી હતો, એટલે થોડું ઘણું આ પ્રસાદ તો લેવો જરૂરી જ હતો. એમને કીધું ના પડાય તો ના તો પડાય જ નહીં બરાબર ને. તો ચલો સીધો હોટેલ જઈને તમને મળું, ત્યાં પ્રીતમ ભાઈ પણ વેઇટ કરતા છે મારા. તો અત્યારે હું હોટલ આવી ગયો છું, અને જમવાનું પણ પેટ ભરીને જમી લીધું. અને કંઈક હોટલ અત્યારનો નજારો કંઈક આવો છે, જો કે અત્યારે લાઇટ બંધ કરી દીધી કેમ કે 10:30 થઈ ગયા. હો તો કંઈ નહીં, ઘડીક આટા ફેરા કરું અને સીધો હવે જાઉં કુવા રૂમમાં. અને અત્યારે કેટલા દિવસ પછી આજ ગુડ નાઇટ કહું છું, કેટલા દિવસ પછી આજ ગુડ નાઇટ, આજે કીધું નથી તો આજ ગુડ નાઇટ કહી દઉં. તો આ આઈ હોપ તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ છે કાલે કંઈક નવા સટપટા, અને ત્યાં શું કંઈક વ્લોગમાં કંઈક તો હોય ને, કંઈક હોય. આજે વિચાર્યું હતી કાલે હું હશે, બટ કંઈક ત્યાં છે નવું વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય બાય, હર હર મહાદેવ મહાદેવ.